શું તમે જાણો છો રોજ મંદિર જવાના અગણિત ફાયદા એક આકસ્મિક ઘટના જો તમે દરરોજ મંદિરમાં જતા હોવ તો તમારા જીવનમાં અચાનક આવતી દુર્ઘટના હત્યા આત્મહત્યા વગેરે જેવી ઘટનાઓથી બચી શકો છો અને નકારાત્મક ઉર્જા પણ ફફડતી નથી તમે આ ઉર્જાનો ઉપયોગ કરો બે ભૂત પિશાચ અથવા ભૂત પણ કહી શકાય જે વ્યક્તિ મંદિરે જાય છે તે મુક્ત જીવન જીવે છે ગ્રહ અવરોધ જો તમે દરરોજ મંદિરમાં જાવ છો તો તમારા પર કોઈ પણ પ્રકારના ગ્રહો અને નક્ષત્રોનો ખરાબ પ્રભાવ નથી પડતો ત્રણ તમે ગ્રહ અવરોધોથી મુક્ત રહો મંગળ દોષ શનિ આ અન્ય કોઈ ગ્રહના વિઘ્નો છે સાદે સાથ ધૈયા આ રાહુની મહાદશા ચાલી રહી છે તેથી ચિંતા કરવાની જરૂર રહેશે નહીં ચાર કાના કારણે મન કોઈ પણ પ્રકારની બિનજરૂરી લડાઈમાં પ્રવૃત્ત થતું નથી ઉદાહરણ તરીકે રસ્તા પર પડેલો પથ્થર અથવા ખાડો જોયા પછી અમે અમારી કારને તેમાંથી બચાવીએ છીએ અને તેને બહાર કાઢીએ છીએ તેવી જ રીતે વ્યક્તિ સમજદારીથી તેના જીવનને મુશ્કેલીઓમાંથી બચાવે છે પાંચ મંદિરમાં જનાર વ્યક્તિનું કોઈ પણ દુશ્મન કોઈ પણ અશુભ જ્ઞાન દ્વારા કંઈ બગાડી શકે નહીં ઘણા લોકો તેમના કાર્યો અથવા વર્તનથી લોકોને ગુસ્સે કરે છે આ કારણે તેના દુશ્મનો વધી જાય છે છ નબળા દુશ્મનો હંમેશા સામે લડવાને બદલે પડદા પાછળ આવા કામો કરે છે જેને અંધશ્રદ્ધાની શ્રેણીમાં રાખવામાં આવે છે તેનાથી મંદિરમાં જતા લોકોને કોઈ ફરક પડતો નથી સાત જે વ્યક્તિ દેવાથી મુક્તિ માટે મંદિરમાં જાય છે તેને જીવનમાં ક્યારેય એવી પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી કે તે દેવામાં ડૂબી જાય તમારા પર થોડું દેવું હોય તો વાંધો નથી તમારે દેવું વિશે પણ ધ્યાનપૂર્વક વિચારવું જોઈએ જો તે વધારે છે તો તેને ચૂકવવાનો માર્ગ ચોક્કસપણે મુશ્કેલ છે જો મનમાં શ્રદ્ધા હોય તો વ્યક્તિ આ વાદળમાંથી મુક્ત થઈ જાય છે આઠ નોકરી અને રોજગાર જો તમે બેરોજગાર છો અથવા તમારો વ્યવસાય ચાલી રહ્યો નથી તો તમારે દરરોજ મંદિરમાં જવું જોઈએ તમને જલ્દી જ સફળતા મળશે જો કે જે દરરોજ મંદિરમાં જઈને પૂજા અર્ચના કરે છે તેની સાથે આ સમસ્યા ઊભી થતી નથી કર્મકામ કરતા રહે છે અને સફળ થાય છે નવ તણાવ અથવા ચિંતા ઘણા લોકો બિનજરૂરી ચિંતાઓ અને ચિંતાઓથી પરેશાન હોય છે જેના કારણે તેઓ તણાવમાં રહેવા લાગે છે વ્યક્તિને તણાવમાં રહેવાની આદત પડી જાય છે જેના કારણે વ્યક્તિ અનેક રીતે રોગોથી પ્રભાવિત થઈ શકે છે પરંતુ આ બધું મંદિરમાં જનાર વ્યક્તિના દિલ અને દિમાગમાં રહેતું નથી દસ જે વ્યક્તિ દરરોજ મંદિરે જાય છે તેના મન અને મગજમાં કોઈ વિખવાદ કે ગુસ્સો નથી હોતો જો તે ઘરના અન્ય સભ્યો સાથે મુશ્કેલીમાં મુકાય છે અથવા ઘરની અંદર આંતરિક વિવાદો થાય છે તો તે તેને સમજદારીથી સંભાળે છે અને વાતાવરણને ખુશનુમાં બનાવે છે ઉદાસી દૂર કરે છે અને શાંતિ આપે છે એવું પણ કહેવાય છે કે નાની ઘંટડી આપણા પિત્તદોષોને સંતુલિત કરે છે અને ધોની દ્વારા બેક્ટેરિયા પણ નાશ પામે છે ફૂલોની સુગંધ મંદિરમાં અનેક પ્રકારના સુગંધિત ફૂલો ચઢાવવામાં આવે છે જેની સુગંધથી મન પ્રસન્ન થાય છે અને હતાશામાંથી મુક્તિ મળે છે અને ફૂલોના આબેહૂબ રંગો આંતરિક મનને શાંતિ આપે છે બાર્ક મંદિરમાં રહેલ કપૂર અને અગ્રબત્તીની સુગંધ માત્ર મન અને મગજમાંથી નકારાત્મક વિચારોને જ દૂર નથી કરતી પરંતુ આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે તેર જાપ આરતી કે ચાલીસાના પાઠ કરવાથી આપણી વાણીની ખામીઓ પણ દૂર થાય છે ઓમનો જાપ કરવાથી આપણા વિચારો એકાગ્ર બને છે ચૌદ શંખ આરતી પછી દેવી દેવતાઓ ભારત માતા વગેરેના જાગરણ સાથે આત્મવિશ્વાસની સાથે દેશભક્તિની ભાવના જાગૃત થાય છે આ સાથે દરેક મંદિરમાં ગાયોની રક્ષા અને ગૌહત્યા રોકવાનો સંકલ્પ પણ લેવામાં આવે છે વાસણોને દૈવી ગરમી મળે છે અને આપણી અંદર ઉગતા તમામ વાયરસ અને બેક્ટેરિયા નાશ પામે છે પંદર આંખો પર હથેળીઓ રાખવાથી ગરમી આંખોની પાછળની સૂકી રક્તવાહિનીઓ ખોલે છે અને તેમાં વધુ લોહી વહેવા લાગે છે અહંકાર અને અભિમાનનો નાશ થાય છે સોળ ચરણામૃત દર્શન પૂજા અને આરતી પછી આપણને તુલસી મિલા ચરણામૃત પંચામૃત અને પ્રસાદ મળે છે આ ચરણમારાત અને પંચમારાત આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે રાખે છે ચારણ વગર ગળી જઈએ છીએ જેના કારણે આપણા તમામ રોગો દૂર થઈ જાય છે સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે અઢાર નાગનપાર મંદિરની જમીનને સકારાત્મક ઉર્જાનું સ્થાન માનવામાં આવે છે આ ઉર્જા પગ દ્વારા જ ભક્તોમાં પ્રવેશી શકે છે તેથી જ આપણે મંદિરની અંદર પોતાને નગ્ન શોધીએ છીએ ઓગણીસ આપણી ઈચ્છાઓનું પુનરાવર્તન જ્યારે આપણે મંદિરમાં જઈને આપણી ઈચ્છાઓનું વારંવાર પુનરાવર્તન કરીએ છીએ ત્યારે આપણને મંદિરની સકારાત્મક ઉર્જાનો સહારો મળે છે અને તેના કારણે પ્રકૃતિ સક્રિય થઈને આપણી ઈચ્છાઓ પૂરી કરવા લાગે છે વીસ વૃક્ષો દરેક મંદિરમાં પીપળ વડ લીમડો કેળા અને તુલસી વગેરેના વૃક્ષો છે આ વર્ષોમાં જ્યારે આપણે તેમને પાણી અર્પણ કરીએ છીએ અથવા તેમને નમસ્કાર કરીએ છીએ ત્યારે આ વૃક્ષો વિપુલ પ્રમાણમાં ઓક્સિજનથી દેવતાથી ભરેલા હોય છે એકવીસ જે આપણા મન અને મગજને શાંત કરે છે આ આપણી સામાજિક ફરજો પણ પૂરી કરે છે સામાજિક પ્રતિષ્ઠા મંદિરોમાં જઈને આપણે શિક્ષણ અને વ્યક્તિગત વલણ વિશે પણ માહિતી મેળવીએ છીએ બાવીસ ધ્યાન વધે છે મંદિરમાં જવાથી ધાર્મિક જ્ઞાનમાં પણ વધારો થાય છે કારણ કે ત્યાં વ્યક્તિને ગીતા વેદ અને ઉપનિષદો વિશેની માહિતી મળે છે તો મંદારની મુલાકાત લેવાના આ ઘણા ફાયદા હતા વિડીયો જોવા માટે આભાર